છેલ્લા 6 દિવસથી અંકલેશ્વરમાં વરસી રહેલા સતત વરસાદને પગલે મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોના વાહનોને નુકસાન ઉપરાંત શારીરિક નુકસાન પહોંચ્યું હતું। જનતાએ અંકલેશ્વરનું નામ હવે ખાડેશ્વર રાખવાની પણ ભલામણ કરી છે। અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારથી લઈ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર અસંખ્ય ખાડા પડ્યા છે, છતાં તંત્ર બસ તમાશો જોઈ રહ્યું છે। સમારકામ કે નવા રસ્તા બનાવવા કોઈ કાર્યવાહી થતી નથી। લોકોને પડતી હાડમારી અને શારીરિક માનસિક ત્રાસને બસ નજરઅંદાજ કરી રહ્યા છે। ઊંડા પડેલા ખાડાને કારણે વરસાદના સમયમાં રસ્તા પર વરસાદી પાણીની કાસ બની ગઈ છે, એ પણ તંત્રના ધ્યાન પર આવતું નથી, એ અફસોસની વાત કહી શકાય। જ્યારે પણ વરસાદના વરસતો હોય ત્યારે અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગ કે પછી નગરપાલિકા તંત્ર મુખ્ય માર્ગ પર પુરાણ કરી શકે એમ છે, પરંતુ કયા કારણોસર આ કામગીરી નથી કરવામાં આવતી એ વિચાર માંગી લે એવી બાબત છે। નગરપાલિકા હોય કે પછી માર્ગ અને મકાન વિભાગ હોય, પ્રજાને પડતી અગવડતા પરત્વે નજરઅંદાજ કરી રહ્યું છે। અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગના અધિકારી SH મોદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ પેચવર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે વરસાદ છેલ્લા 6 દિવસથી સતત વરસી રહ્યો હોવાના કારણે આ તકલીફ ઊભી થઈ રહી છે, પરંતુ એનું સમારકામ તાત્કાલિક શરૂ કરી દેવાશે। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા 3 રસ્તાથી લઈને સ્ટેશન માર્ગ પર પણ અનેક ખાડા પડી ગયા છે। આ અંગે અંકલેશ્વરના પાલિકા પ્રમુખ દક્ષાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ બાબતે વાત થઈ ગઈ છે અને ખાડા પૂરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે। તો નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખે પણ જણાવ્યું કે હવે આવતીકાલથી ખાડા પૂરવાની કામગીરી નક્કી કરવામાં આવે છે। અંકલેશ્વર માર્ગ મકાન વિભાગ હોય કે પછી નગરપાલિકા તંત્ર હોય, કોઈ પણ પરિસ્થિતિ માટે સજ્જ અને તૈયાર હોવાના દાવા કરતા વહીવટી તંત્રની નિષ્કાળજીએ હદ સામે આવી રહી છે કે રવિવારે પણ વરસાદ ન હતો એ સમયે કામગીરી કરી શકાઈ હતી, મંગળવારે વરસાદે વિરામ લીધો હતો ત્યારે પણ ખાડા પૂરવાની કામગીરી કરી શકાઈ હોત, પરંતુ એલર્ટની પરિસ્થિતિ ફક્ત મોકડ્રિલ વખતે દેખાય છે એવું ફલિત થઈ રહ્યું છે, અને જેને પરિણામે હાલાકી માત્ર ને માત્ર નગરજનો ભોગવી રહ્યા છે। શહેરના રસ્તા બાબતે યુવા કોંગ્રેસના હોદ્દેદારોએ પણ વહેલી તકે સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। માત્ર 3 કિલોમીટરનો મુખ્ય માર્ગ ધરાવતો અંકલેશ્વર શહેર આજે કફોડી હાલત એના રોડ રસ્તાઓની થઈ છે। ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, એટલા મોટા મોટા ખાડા છે કે લોકોના વાહનોને નુકસાન એટલું થઈ રહ્યું છે, એક્સિડન્ટો થઈ રહ્યા છે, પણ તંત્રએ એની બેદરકારીને કારણે આજે આ રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે। અમારે કલેક્ટરશ્રીને નમ્ર અપીલ કરું છું કે સાહેબ વહેલી તકે આ ખાડાઓ જે તે અધિકારીઓને ઉપરથી ઓર્ડર કરીને પુરાવવામાં આવે, જો આ વહેલી તકે આ ખાડાઓ નહીં પુરાવવામાં આવશે તો આવનારા દિવસોમાં યુથ કોંગ્રેસ અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ તમે અંકલેશ્વરના મેઇન રોડની હાલત જોઈ શકો છો અત્યારે, તંત્ર ખબર નહીં શું કરે છે, તંત્રને ખાલી અત્યારે છે ને માસ્ક વગરના હેલ્મેટ વગરના લોકો પાસેથી રૂપિયા તોડાવવાનો ટાઈમ મળી રહેલો છે। કદાચ નગરપાલિકાના લોકોને બ્લોક કરતાં ઓછો કમાવાનું મળતું હશે ખાડા પૂરવામાં, એટલે આ ખાડા કદાચ નથી પૂરાઈ રહેલા। તંત્રને જાણ કરવામાં આવે છે કે જો આ ખાડા તમે નહીં પૂરો તો અમે યુવા કોંગ્રેસ થઈને નગરપાલિકા પાસે બી હલ્લા બોલ કરીશું અને રોડ પર આવીને બેસીશું, એની જવાબદારી તંત્રની રહેશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।